ગણપત યુનિવર્સિટીની વાત કરીએ, અહીં ગંદી વાત સામે આવી છે. શિક્ષણને શર્મસાર કરતી આ તસવીરો અહીંથી સામે આવી છે. મહેસાણાની છે આ ગણપત યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટીનો આ અશ્લીલ વિડીયો વાયરલ થયો છે. ગણપત યુનિવર્સિટી હેઠળની કંકુબા પશુપાલન વિદ્યાલયના ક્લાસરૂમમાં નીચે એક બાજુ વિદ્યાર્થીઓ વિદ્યાના પાઠ ભણી રહ્યા છે, બીજી તરફ ક્લાસરૂમની ઉપર એક યુગલ અશ્લીલ હરકતો કરી રહ્યું છે. જો કે આ યુગલ કોણ છે અને વિડીયો ક્યારનો છે તે સ્પષ્ટપણે જાણી નથી શકાયું. કોલેજના સંચાલકો આ વિડીયો ઘણો જૂનો હોવાનું કહી રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જે કંકુબા વિદ્યાલયના છે, જ્યાં ગણપત યુનિવર્સિટી હેઠળ આવતી આ કોલેજમાં એક તરફ ક્લાસરૂમ ચાલી રહ્યો છે, બીજી બાજુ ઉપરના માળે જે ખાલી જગ્યા હતી ત્યાં એક યુગલ અશ્લીલ હરકતો કરી રહ્યું છે અને આ દ્રશ્યો કેદ થયા છે. જ્યારે આ વિડીયો ક્લિપ સામે આવી, વિડીયો ક્લિપ વાયરલ થઈ ગઈ, પરંતુ જે સંચાલકો છે કંકુબા કોલેજના તેમનું કહેવું છે કે આ વિડીયો અત્યંત જૂનો છે, હાલનો આ વિડીયો નથી. વધારે વાતચીત કરીશું સંવાદદાતા રોનક પંચાલ સાથે. રોનક, આ વિડીયો મામલે હવે શું અપડેટ સામે આવી રહ્યા છે? જી કલ્પના, ચોક્કસથી જણાવી દઉં કે અશ્લીલતાના પાઠ કામલીલા સ્વરૂપે બહાર આવ્યા છે ત્યારે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના મહેસાણાના ગણપત યુનિવર્સિટીના કંકુબા પશુપાલન વિદ્યાલયના ક્લાસરૂમમાંથી સામે આવી રહી છે. એક તરફ ઉપરના ક્લાસરૂમમાં આવી અશ્લીલ હરકતો ચાલી રહી છે, તો નીચે સ્પષ્ટપણે જે લખ્યું છે કંકુબા પશુપાલન વિદ્યાલય, તેમાં વિદ્યાર્થીઓને ભણતર ભણવામાં આવી રહ્યું છે. આ શિક્ષણ જગતમાં વધુ એક ઘટના અશ્લીલતાની સામે આવી છે અને આ સમગ્ર મામલે સંસ્થાના સત્તાધીશોએ તપાસનો દોર શરૂ કર્યો છે. જી કલ્પના, તપાસનો દોર શરૂ કર્યો છે, તપાસમાં શું કોઈ પ્રાથમિક માહિતી સામે આવી છે? ક્યારનો છે આ વિડીયો અને કોણ છે આ બંને વિદ્યાર્થીઓ અથવા તો આ બંને વ્યક્તિઓ જે આ પ્રકારે અશ્લીલ હરકતો કરતા કેમેરામાં કેદ થયા છે? કલ્પના, ચોક્કસથી જણાવી દઉં કે હાલ કોલેજ સત્તાધીશોએ તપાસ તો શરૂ કરી છે, પરંતુ આ વિડીયો ક્યારનો છે, જે અશ્લીલતામાં દેખાઈ રહેલા આ યુગલ કોણ છે, ક્યાંક ને ક્યાંક કોઈ અધ્યાપક પણ હોઈ શકે છે, કોઈ વિદ્યાર્થી યુગલ પણ હોઈ શકે છે, જોકે આ બાબતે કોઈ સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી. જી કલ્પના, પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે નહીં આ મામલે તપાસ માટે? ચોક્કસથી હાલ પૂરતું કલ્પના જાણવા મળી રહી છે તે પ્રમાણે અત્યાર સુધી કોઈ પણ તંત્રને કોઈ દ્વારા જાણ કરાઈ નથી, પરંતુ જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે ત્યાં તંત્ર ક્યાંક ને ક્યાંક આ માટે સ્પષ્ટતા માટે કોલેજ સત્તાધીશોને બાનમાં લેશે ખરા. આભાર આપનો માહિતી આપવા બદલ. તો ગણપત યુનિવર્સિટી અંતર્ગત આવતી કંકુબા પશુપાલન વિદ્યાલયમાં આ અશ્લીલ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં એક તરફ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, બીજી બાજુ જે ક્લાસરૂમ ખાલી હતો ત્યાં આ પ્રકારે અશ્લીલ હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ. આ વિડીયો ક્લિપ સામે આવ્યા બાદ આ વિડીયો વાયરલ થયો છે અને હવે કોલેજના જે સત્તાધીશો છે તેમના પર એ દબાણ વધી રહ્યું છે કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. તો ગણપતમાં ગંદી વાત સામે આવી રહી છે, ભણતરમાં અશ્લીલતાનું ચણતર થતું હોય તે પ્રકારના આ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવ્યા ત્યારે તે વાયરલ થઈ ગયા. ગણપત યુનિવર્સિટી અંતર્ગત આવતા કંકુબા પશુપાલન વિદ્યાલયના આ દ્રશ્યો છે કે જ્યાં શિક્ષણ સંકુલમાં જ આ પ્રકારની ઘટના બની હતી. કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ હવે અવારનવાર સામે આવી રહી છે. આ અગાઉ પણ અમદાવાદમાં સરખેજ હાઈવે પર આ રીતે કારમાં એક યુગલ અશ્લીલ હરકતો કરતું સામે આવ્યું હતું, કેમેરામાં ઝડપાઈ ગયું હતું આ યુગલ અને કહી શકાય કે ટ્રાફિક ભર ટ્રાફિકમાં આ રીતે ચાલતી કારે કિસિંગ સીન સામે આવ્યા હતા અને અકસ્માત થવાનો ભય પણ આ સમયે રહેલો હતો. બીજી બાજુ શિક્ષણ સંકુલમાં પણ આ જ પ્રકારની એક ઘટના વિડીયોના રૂપે સામે આવી છે ત્યારે આ બંને વિડીયો ખૂબ જ વાયરલ થયા છે. તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર. એક બાજુ મહેસાણાનું એક શિક્ષણ સંકુલ અને બીજી બાજુ અમદાવાદના સરખેજ હાઈવે પર સામે આવેલી આ કિસિંગ કાર.